العالمين الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون الذي بعد فلا يرى وقربا فشهد النجوى تبارك وتعالى ثم الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين وخاتم النبيين وشفيع المذنبين الرسول المؤيد والنبي الممجد المصطفى الأمجد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا اللهم صل على صيما على الإمام المنتظر وحجة الله الثاني عشر ابن العسكري المنتظر ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين أما بعد فإن الله الصادق العليم قال في كتابه الكريم القرآن الحكيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا إن تنصروا الله ينصركم ويثبت أقدامكم صدق الله العلي العظيم دعانی قبولیت ماٹے رسول فرماوے چھا کہ اگر تمو چاہتا ہوئی کہ خدا اند کریم تمہارا دعاو نے قبول کرے تو تمہیں وارم وار انے سانزا گئے انے جور تھی محمد انے آل محمد اوپر صلوات مکلو زن محترم السلام علیکم ورحمت اللہ وبرکاتہ Allah subhanahu wa ta'ala, Quran Majid na andar ma chapitre 47, verset 7. Emni andar aprazni sathe mukhatab thene irshad farma veche ke ya ayyuhal ladhina amanu, e iman lawa varao. Merci. E loko ke jeluka ni pase iman ni dolat che, e loko ke jeluka sahibe iman che. In tansurullah yansurukum. Agar tame khuda ni madad karso, to khuda tamari madad karse. اگر تمہیں خدا نہ آواز اوپر لبیک کے سو تو خدا پر تمہاری مدد کر سے ویثبت اقدامکم انے خدا نی مدد کروانو ریت اے حسے کے پوتے تم نے آ دنیا نہ اندر ماں انے آخرت نہ اندر ماں تم انہیں ثابت قدم رکھ سے آ دنیا نہ اندر ماں تمہاری مدد کر سے آخرت نہ اندر ماں تمہاری مدد کر سے گئی کل اپنے جیویری تے جوئی لو ساتھ ماں مڑی نے کہ خدا اند کریم نی اگر اپنے مدد کریے چھے تو پوتے پر اپنو اے ٹانے مدد کرے چھے આપણી એ વખતે મદદ કરે છે જ્યારે આપણા બચ્ચાઓ આપણને મૂકીને ચાલ્યા જશે આપણો માલ આપણને કામ નહીં આવે શૈતાન મૂકીને ચાલ્યો જશે ત્યારે બધા લોકો જ્યારે આશાઓ તૂટી જશે જ્યારે આપણા તમામ રિશ્તેદારો અને કરાબતદારો જ્યારે આપણાથી રસ્તાને મૂકી દેશે અને આપણાથી દૂર ચાલ્યા જશે આપણને કોઈ કામ નહીં આવે ત્યારે ખુદાવંદ કરીમ કહે છે કે એ ઇન્સાન ત્યારે હું તને કામ આવીશ અને ત્યારે હું તારી મદદ કરીશ કુંજી શું એ છે કે દુનિયાના અંદરમાં તું મારી મદદ કર અઝીઝાને મુખ્તરમ જ્યારે પણ આપણે પહેલા દિવસથી લઈને કે આજ દિવસ સુધી જેટલા પણ આશરાની મજલિસોને અંદરમાં આપણે આ વસ્તુઓને પેશ કરેલ અને આપણે જ્યારે આ વાત કરેલ કે ખુદાવંદ કરીમ આપણાથી આ વાસ આ વાત કરે છે અને આપણને એ અઝાન આપે છે કે એ લોકો તમે મારી મદદ કરો ત્યારે એક વાતને ચોખવટ કરવા ચાહું છું અને એક વાતની એ ભલામણ કરવા ચાહું છું ને તે એ છે કે આપણે ક્યારેક સમજતા હોય અને પહેલેથી અગર લોકો એમ સમજતા હોય કે ભાઈ ખુદાવંદ કરીમ ફક્ત મર્દોને બોલાવીને કહે છે કે એ લોકો એ મર્દો તમે મારી મદદ કરો એક વસ્તુને યાદ રાખજો કે આ વસ્તુ બલકે પૂરા કુરાને મજીદના અંદરમાં ખુદાવંદ કરીમ જે જે જગ્યાએ ઇન્સાનોની વાત કરે છે જે જે જગ્યાએ એ લોકોની વાત કરે છે કે જે લોકો સાહેબ ઈમાન છે યા અયુહલ્લઝીના આમનુ ત્યાં એ હર એક જગ્યાએ ખુદાવંદ કરીમ ન ફક્ત મર્દોની સાથે પણ વાત કરે છે પણ ઔરતોની સાથે પણ વાત કરે છે ઔરતોને પણ બોલાવે છે અને કહે છે કે એ ઔરતો તમે પણ તમારી રીતે તમે મારી મદદ કરો અગર તમે મારી મદદ કરશો તો હું પણ તમારી મદદ કરીશ
એટલા માટે લાઝિમ છે અઝીઝાને મુખ્તરમ, ઔરતો માટે લાઝિમ છે, હર મરદ ઉપર લાઝિમ છે, હર ઔરત માટે લાઝિમ છે કે પોતે હર ઇન્સાન મરદ હોય કે ઔરત પોત પોતાના રીતે ખુદાવંદ કરીમની મદદ કરવાની કોશિશ કરે જેથી કરીને આ દુનિયા અને આખરતના અંદરમાં એ લોકો પણ ખુદાવંદ કરીમની આ મદદને મેળવી શકે. અઝીઝાને મુખ્તરમ, ખુદાવંદ કરીમ કુરાને મજીદના અંદરમાં શાપિત હોય કે આપને વ્યક્ત થેઝ હર એક વસ્તુ અને કોન્ડિશનને બયાન કરવા બાદ ઇરશાદ ફરમાઈને કહે છે કે ઇન્ના અકરમકુમ ઇન્દલ્લાહ અતકાકુમ, કે એ લોકો યાદ રાખજો આ દુનિયાના અંદરમાં ખુદાવંદ કરીમ ન કોઈ કુટુંબને જોઈ છે, ન કોઈ ફેમિલીને જોઈ છે, ન કોઈ ચામડીના રંગને જોઈ છે કે ફલાણો કાળો છે તો ફલાણો ધોળો, ફલાણો પીરો છે તો ફલાણો લાલ છે. ખુદાવંદ કરીમ ન કોઈ રંગ જોઈ છે, ન કોઈ કબીલો જોઈ છે, ન કોઈ એવું કુટુંબ જોઈ છે કે ફલાણું કુટુંબ વધારે મોટું, ફલાણું કુટુંબ વધારે નાનું. ન ખુદાવંદ કરીમ એ જોઈ છે કે આ ઔરત છે તો આ મરદ છે. ખુદાવંદ કરીમ કહે છે કે લા સોલ કુંજીશ્યો, તમને અગર મારી મદદ કરવી હોય, અગર તમને મારાથી નજદીક થવું હોય તો એક જ કોન્ડિશન છે, એ છે તકવા. ચાહે મર્દ હોય ચાહે ઔરત, અગર તમારી અંદરમાં તકવા હશે તો ખુદા એ નહીં જોઈ કે આ ઔરત છે પણ એમના અંદરમાં તકવા વધારે છે, આ મરદ છે એના અંદરમાં તકવા ઓછું છે પણ મરદ છે તો પોતે મારાથી વધારે નજદીક છે. ના, ખુદા કહે છે ચાહે ઔરત હોય ચાહે મર્દ, જેના અંદરમાં તકવા વધારે હશે એ મારાથી સૌથી કરાબદ્દાર હશે. અને આગળ વધીને જ્યારે આપણે તારીખ ઇસ્લામનો જ્યારે આપણે અભ્યાસ કરીએ, તારીખ ઇસ્લામને જ્યારે આપણે એનાલિઝ કરીએ, એચ્યુડીએ કરીએ, ત્યારે આપણને જોવા મળશે, આપણે કોન્સ્ટેટ કરશું કે તારીખ ઇસ્લામના અંદરમાં ફક્ત મરદ લોકો જે છે આના અંદરમાં કોન્ટ્રીબ્યુટ નથી કર્યા, આ ઇસ્લામના પાયાને રાખવા માટે, ઇસ્લામના ફોન્ડેશનને રાખવા માટે અલીની તલવારની પણ જરૂર પડી છે પણ ખદીજાનું માલ પણ કામ આવ્યું છે. ન ફકત મરદ, ન ફકત જનાબે ખદીજા, આ તારીખ ઇસ્લામના અંદરમાં અગર આપણે નજર કરીએ તો આ ઇસ્લામની બુનિયાદને આજદી સુધી અગર ઇસ્લામ જિંદા છે, આજદી સુધી અગર ઇસ્લામ જીવંત છે તો એનું કારણ એ છે કે એના અંદરમાં ઔરતોનો પણ હાથ છે. એટલા માટે ખુદાવંદ કરીમ કહે છે કે એમ ન સમજો કે સોસાયટીના અંદરમાં, સમાજના અંદરમાં અગર ઔરત છે તો ફક્ત ઔરત છે એટલા માટે એમની સ્ટેચ્યુ નીચે છે, એમની વેલ્યુ કાંઈ નથી અને મરદની વેલ્યુ વધારે છે. ખુદા કહે છે ના, મરદ હોય કે ઔરત, લા સોલ કુંજીશ્યો, જેને આપણે કે સીને ક્વા નોન, એ ફક્ત અને ફક્ત તકવા છે, મેયાર તકવા છે. આપણા જમાનાના ઇમામ અલ મહદી અજલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ, એમની જ્યારે આપણે ઝુહુરની અલામતો તરફ આપણે નજર કરીએ તો આપણે રૌદ્રકોન થશું, આપણે કોન્સ્ટેટ કરશું કે આ જમાનાના ઇમામના ઝુહુર ટાણે જે સૌથી પહેલી ટોળી કે જે ઇમામે જમાનાના લશ્કરમાં શુમાર થશે એની સંખ્યા 313ની હશે. 313, આ 313ની સંખ્યામાં, અને અમુક વર્ષો પહેલા આ 313ના બારામાં આપણે પૂરી વ્યાખ્યા બયાન કરી લીધી છે. 313ના માણસો કે જે લશ્કરે મહેદી હશે એના અંદરમાં 50 તો ઔરતો છે. આપણને ક્યારેક એમ થાય ભાઈ અમે મરદ છે, અમારું વધારે મર્તબો, અમારું વધારે સ્ટેચ્યુ. ઇમામે જમાનાના આગમે અને સિપાહીઓમાંથી કે જે 313 આપણને મળે છે ઝુહુરના ટાણે, એના અંદરમાં આપણને 50 તો ઔરતો મળે છે. અને યાદ રાખજો જીઝાને મુખ્તરમ, આજે મજલિસ શરૂ થઈ ઔરતોના બારામાં એનો મર્દ, એનો અર્થ એમ નથી કે મર્દો લોકો સુઈ જાય. તમને લોકોને જાગતું રહેવું ખબશે, એ તો કારણ તમને મજલિસના આખરમાં ખબર પડશે કે અગર ઔરતો આના અંદરમાં, અગર આ જિંદગી આ દુનિયાના અંદરમાં ખુદાના ખાસ્તા અગર આડે રસ્તે ચાલ્યા ગયા તો આપણે પણ એમના જિમ્મેદાર છે. આપણે પણ મર્દો, આપણે પણ આના જિમ્મેદાર છે, એ આપણને મજલિસના અખ્તિતામમાં ખબર પડશે. અમુક લોકોના ચહેરાઓ દેખાતા નથી, અમુક લોકોના ચહેરા તો એટલા પડેલા છે કે દુશેક તમે એટલા બિરાવી દીધા કે ગઈકાલે તો અમે ભૂલમાં ભૂલ રહેમાં જ ને અમે ઘરે ચાલી લાગ્યા સીધા. મને એવી બીક છે કે શાયદ આજે પણ એવી હાલત થાય
तो अगर एम थी जाए तो हूँ आशा रखू छू कि आप विशाल दिल राखी अने आप माफ करशो। अने याद रखो जीजाने मुख्तरम, अहीं मिंबर उपर चढ़ी ने कोई एम न समझे कि हूँ मने पोताने मारी जात ने हूँ कहीं तमारा थी बेहतर समझू छू, न कहीं मने मजा आवे छे आप लोका ने बिरावू के डड़ावू। आ फकत अमारू आ जिम्मेदारी छे कि आप लोका सुधी आ जे पैगाम छे खुदावंद करीमनो ए आप सुधी पहुंची जाए। बाकी खुदावंद करीमना हाथ में छे कि केने तौफीक आपी छे। बाकी आपड़ा तमाम लोकोनी ए मेहनत अगर आपने मेहनत करसू तो आपड़ी आखिरत अने आपड़ू आवनी आपड़ा हाथ में छे। मारी थोड़ीक मदद करो एक बावाजे बलन सलावत थी। रसूले खुदा पोते जे छे एमना छेल्ला श्वासो लई रिया छे आज ना दिवसे 2023 ना अंदर मां 1445 दु लेजीर 2023 अत्यारे खत्म थई रह्यु छे, 2024 नी तैयारी करे छे लोको। आज ना दहाड़े आज ना दिवसे खोजा शिया 12 समाज ना अंदर मां न फकत तमताव न फकत मदागास्कर न फकत फ्रांकोफोन पूरी खोजा शिया कौम बल्कि पूरी शिया कौम नी आपणे वात करिए। आज ना दहाड़े आज ना दिवसे औरतों नी सौथी मोटी देफी आज ना दिवसे कई छे એની વ્યાખ્યા જિબ્રાઇલ અમીન રસૂલે ખુદાને બયાન કરે છે। રસૂલ એમના છેલ્લા શ્વાસો લઈ રહ્યા છે, છેલ્લા શ્વાસો લઈ રહ્યા છે અને જિબ્રાઇલ અમીન છેલ્લી ફેરે રસૂલની ઝિયારત માટે આવ્યા છે। જિબ્રાઇલ અમીન રસૂલની પાસે આવે છે અને કહે છે, યા રસૂલલ્લાહ, આજે તમારી છેલ્લી ઝિયારત માટે હું આવ્યો છું, આ પછી તમારી રૂહને કબ્જ કરવામાં આવશે, પછી આપણી મુલાકાત નહીં થઈ શકે આ દુનિયાના અંદરમાં। કીધું એ જિબ્રાઇલ, રસૂલ એક છેલ્લો સવાલ કરે છે, કે છે એ જિબ્રાઇલ, જ્યારે પણ તમે આ દુનિયાના અંદરમાં આવતા હતા, મારી ઝિયારત માટે તમે આવતા હતા, તો ઉપરથી કોઈ વસ્તુને લઈ અને મારી પાસે નાઝિલ થતા હતા, ઉપરથી કોઈ વસ્તુ લઈ, કોઈ આયતને લઈ, કોઈ સંદેશાને લઈને તમે મારી પાસે આવતા હતા, આયા મારા શહાદત પછી, મારી વફાત પછી આયા તમે પાછા દુનિયાના અંદરમાં શું આવશો? જિબ્રાઇલે અમીને જવાબ આપ્યો, કીધું, યા રસૂલલ્લાહ, તમારા જવા પછી હું પાછો આવીશ આ દુનિયાના અંદરમાં। ફર્ક એટલો છે કે તમારી હયાતી સુધી જ્યારે પણ હું આ દુનિયાના અંદરમાં આવતો હતો તો ઉપરથી કોઈ વસ્તુને લઈને અહીંયા નાઝિલ થતો હતો, પણ તમારી વફાત અને તમારી શહાદત પછી જ્યારે પણ હું આ દુનિયાના અંદરમાં આવીશ તો હું આ દુનિયામાંથી એક વસ્તુને ઉપાડી અને ફક્ત ફરીથી આસમાનમાં ચાલ્યું જઈશ। રસૂલે ખુદા એક મરતબા તત્પરતા દેખાડી, એમનું જે છે ક્યુરિયોઝિટી દેખાડ્યું, કીધું, યા જિબ્રાઇલ, મને બયાન કરો તમે આ દુનિયાના અંદરમાં જ્યારે આવશો તો કઈ વસ્તુને તમે લઈ જશો? જિબ્રાઇલે અમીને કહ્યું કે યા રસૂલલ્લાહ, જ્યારે આ દુનિયાથી તમે ચાલ્યા જશો આખરે જમાના સુધી હું 10 ફેરે આ દુનિયાના અંદરમાં આવીશ, અને આ 10 ફેરે આ દુનિયામાં આવતા 10 ફેરે આ દુનિયાથી કોઈ પણ વસ્તુને લઈ અને આસમાનમાંથી હું ચાલ્યો આસમાનમાં ફરીથી ચાલ્યો જઈશ। આ બધી વસ્તુને આપણે બયાન નથી કરવી, એક વસ્તુને બયાન કરવી છે કે જે આપણે આજના સુજેથી લાગતો વળગતો છે। જિબ્રાઇલે અમીન કહે છે, યા રસૂલલ્લાહ, જ્યારે હું 3 ફેરે આ દુનિયાના અંદરમાં આવીશ ત્યારે આખરી જમાનો હશે, અને યા રસૂલલ્લાહ, જ્યારે હું આ દુનિયાના અંદરમાં 3 ફેરે આવીશ તો ઔરતોના આંખોમાંથી શરમ અને હયાને લઈને ચાલ્યો જઈશ। આ એ શરમ અને હયા મારી જિંદગીના અંદરમાં કેટલું ઇમ્પોર્ટન્સ ધરાવે છે ને મારી જિંદગીના અંદરમાં કેટલી ઇમ્પોર્ટન્સ રાખું છું, હયા એટલે શું એટલું તો મને ખબર છે। રસૂલે ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ ઇરશાદ ફરમાવીને કહે છે કે આ પ્યુડર અને હયા જે છે ને એના 10 ભાગ ખુદાવંદ કરીમે કર્યા છે, 10 ભાગ એમાંથી 9 ભાગ ઔરતોને આપી છે, 1 ભાગ મર્દને આપી છે। આ 9 ભાગ જ્યારે ઔરતને આપે છે ને તો આ 9 ભાગ જે છે એ બાકી નથી રહેતી, એ જ્યારે પણ ઔરત આ દુનિયાના અંદરમાં જેમ ડગલું અને પગલું વધારે છે એમ એમ આ હયાની 1-1 ભાગ જે છે એમના હાથમાંથી સલ્બ થઈ જાય છે। કીધું, પહેલો ભાગ આ ઔરતનો આ હયા ત્યારે ચાલી જાય છે જ્યારે આ ઔરત જ્યારે બાલિખ થાય છે, જ્યારે 9 વર્ષની થાય છે ત્યારે એમનો હયાનો 1 ભાગ એમના હાથમાંથી સલ્બ થઈ જાય છે।
પછી જ્યારે એમની શાદી થઈ છે ત્યારે હૈયાનો બીજો ભાગ એમનાથી સલ્બ થઈ જાય છે. ત્યારબાદ જ્યારે ઔરત જ્યારે એમના પેટમાં એક બચ્ચું પરવરિશ પામે છે ત્યારે હૈયાનો ત્રીજો ભાગ એમનાથી ચાલ્યો જાય છે. અને જ્યારે આ ઔરત જ્યારે બાળકને જન્મ આપે છે ત્યારે હૈયાનો ચોથો ભાગ પણ ચાલ્યો જાય છે. રિયા કેટલા? પાંચ. મારી સાથે રહેજો. રિયા પાંચ. ત્યારબાદ રસૂલ આગળ વધે છે, અહીંયા ઊભા નથી રહેતા, આગળ વધીને કહે છે, જ્યારે પણ એ ઔરત, આ ચાર ભાગ તો ચાલ્યા ગયા હાથમાંથી, પણ જ્યારે આ ઔરત એમની જિંદગીના અંદરમાં જ્યારે ઝિના કરવા માટે આગળ વધે છે, ખુદાવંદે કરીમ એમના એક એક કદમ કદમ ઉપર એક એક હયાનો ભાગ લેતો જાય છે. અને આજે શું થાય? ઔરતો જ્યારે આવે, અને માફી ચાહું છું, હજી ફરીથી હું કહું છું માફી ચાહું છું, પણ અમુક વસ્તુઓ છે કે જે કેવી પડે છે. એક દોસ્તની સાથે યુનિવર્સિટીમાં જવાનું થયું. હવે એ દોસ્ત થોડોક શોખીન હતો, રૂપ પણ શાયદ હશે વધારે, મારા કરતાં વધારે હશે. યુનિવર્સિટીના અંદરમાં જતા હતા કે ચાલતા હતા, એમાંથી ત્યાંથી ચાલતા ચાલતા એક ઔરત આવી, કીધું કેમ છે સવા, અને બીજ ઉપર બીજ. મેં કીધું ભાઈ આ આ કોણ છે? કીધું એક બેન છે મારી, આપણી પણ ઘણી બધી બેન છે. કીધું આ મારી બેન છે. કીધું ઠીક છે. હજી આગળ ન વધ્યા કે બીજી ઔરત આવી, કીધું કેમ છે સવા, ને એને પણ બીજ ઉપર બીજ, બૂચા ઉપર બૂચા. મેં કીધું ભાઈ આ કોણ? કીધું આ એક બેન છે મારી, એ બેન જ થાય. કીધું ઠીક છે. હજી આ અઝીઝાને મોહતરમ પૂરી યુનિવર્સિટી એમની બેન જ હતી. પછી ક્યારેક ક્યારેક આવું થાય ને તો તમને સવાલ થાય, હું અહીંયા ઊભો બાજુમાં, પણ તમને અજબ થઈ, કીધું માણસો કેમ મારી પાસે નથી આવતા બીજ કરવા? પછી હુસને જન કરીએ, કીધું શાયદ એમ બીક લાગતી હશે કે એ લોકોની દાઢી કૂચે. પણ અઝીઝાને મોહતરમ આ મારી જિંદગીના અંદરમાં થાય છે કે નથી થતું? જે પણ મારા રસ્તામાં આવે, કોઈ પણ જે પણ ઔરત આવે, ચાહે કુઝીન હોય કે જે પણ હોય, બસ આ મારી બેન ને ઓલી મારી બેન, બધી મારી બેનું છે. ખુદાવંદે કરીમ કે છે તારી જિંદગીના અંદરમાં તું પોતે જોજે કર કે તારી જિંદગીના અંદરમાં હયા કેટલી છે. હયાની ઇમ્પોર્ટન્સ હું તમને નહીં કહું. આપણી શહેજાદી સૈયદા ફાતિમા ઝહરા સલવાતુલ્લાહી વસલામુહુ અલૈહા, ઇરશાદ ફરમાવીને કહ્યું, ક્યારે? શહેજાદી ઝહરા નાની વય એમની, ચાર વર્ષની, ચાર પાંચ વર્ષની, અને શહેજાદી ખદીજાના ઘરે કોઈ આવી અને બાયણો ખખડાવ્યો, બાયણો ખખડાવ્યો. શહેજાદી ખદીજાએ જ્યારે બાયણો ખોલ્યું, કીધું શું છે? કીધું તમને દાવત આપીએ છીએ, શાદી છે કોઈના ઘરે, તમે જરૂર આવજો, તમારી ફેઝાંસ આપજો. શહેજાદી ખદીજાએ આમ માનપત્રને સ્વીકારી, આ દાવતને સ્વીકારીને બાયણું બંધ કર્યો, બાયણું બંધ કરી અને ઘરમાં દાખલ થયા. શહેજાદી ઝહરા જોઈ છે કે એમની મા એમની પાસે આવી રહી છે અને એક ઘરના એક ખૂણામાં રડી રહ્યા છે. નાની શહેજાદી ઝહરા શહેજાદી ખદીજાની પાસે આવીને કહે છે, મા રોવાનું શું કારણ છે? કીધું એ દીકરી ઝહરા, આપણને શાદીમાં દાવત આવી છે. કીધું ઠીક છે, તો આપણે જઈશું, શું હોય એમાં? કીધું આ માનું દિલ છે. કીધું એ દીકરી, મારી પાસે એટલા પૈસા નથી બાકી રહ્યા કે ઘરમાં પણ કોઈ એવા પૈસા નથી કે તમારા માટે હું સારા કપડાં શાદીના લઉં. એ વખત નહોતો કે 25-25 અને 50 મિલિયનના પંજાબી લેવા આવે, ના, એ વખત હતો શહેજાદી ખદીજા એટલો પૈસો મલિકતુલ આરબ પૂરો પૈસો ઇસ્લામની માટે ખર્ચ કરી નાખ્યો. આજે ઘરના અંદરમાં જ્યારે દાવત આવી છે શાદી માટે, એક જોડી પણ નથી કે દીકરીને પહેરાવે. જુઓ એ લોકોની કોન્ટ્રીબ્યુશન ઇસ્લામની માટે, જેના કારણે આપણે સર્વે આજે જમા થયા છે. એ લોકોનો સદકો છે જીઝાને મુખ્તરમ. જ્યારે શહેજાદી ઝહરા સાંભળ્યા, કીધું માં બસ તમે એટલા માટે રોવો છો કે મારા પાસે કપડાં નથી? કીધું હા. કીધું માં તમે તૈયાર થઈ જાઓ, આપણે જાશું. કીધું દીકરી મારા પાસે તમારા માટે એવા સારા મહિલા કપડાં નથી કે તમને પહેરાવું. કીધું માં તમે વ્યાધિ ન કરો, કારણ કે મારા પાસે આ દુનિયાનું સૌથી સારામાં સારું કપડું છે અને સૌથી સારામાં સારું દાગીનું છે. જનાબે ખદીજાએ દીકરીની સામે જોઈને સવાલ કર્યો, કીધું દીકરી તમે કઈ જાતની વાત કરો છો, કઈ કપડાંની વાત કરો છો ને કઈ દાગીનાની વાત કરો છો? જનાબે ઝહરા કહે છે, એ માં
એક દિવસ હું મારા બાબા રસૂલ ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમ એમના ખોળા ઉપર એમના ગોદ ઉપર હું બેઠેલી હતી કે મારા બાબાના આંખોમાંથી આંસુ ટપક્યા અને આંસુ નીકળ્યા અને મારી સામે જોઈને કહ્યું કે એ દીકરી તમારી પાસે દુનિયાનું કપડું કોઈ એવું કિંમતી નથી પણ તમે વ્યાધિ ન કરજો તમારા પાસે ખુદાની નજરમાં જે સૌથી કિંમતીમાં કિંમતી કપડું છે એ ખુદાએ તમને આપેલું છે કીધું શું છે કીધું એ દીકરી એ સૌથી સારામાં સારા કપડાનું નામ છે તકવા અને એ દીકરી તમારી પાસે કોઈ દાગીનું નથી પણ તમે વ્યાધિ ન કરજો સૌથી સારામાં સારું દાગીનું ખુદાની નજરમાં એ તમારી પાસે છે અને એમનું નામ છે હયા લા પ્યુડર એ દીકરી તમે વ્યાધિ ન કરજો તમારી પાસે આ તકવા અને આ હયા છે આ બંને વસ્તુને અગર તમે સાથમાં રાખ્યા આ દુનિયા અને આખરતના અંદરમાં તમે કામયાબ છો રસૂલે ખુદાને શહેજાદી આપણને દેખાડે છે કે જુઓ આ હયા અને આ પીડરની કેટલી ઇમ્પોર્ટન્સ છે પણ આપણા સમાજના અંદરમાં આ પીડર અને હયા ચાલી જવામાં છે અને દાડે દિવસે જવામાં છે એને આપણે કેવી રીતે મહત્વ નહીં કરી શકે એને આપણને જાણવું છે આજે કારણ કે ખુદાની મદદ કરવી છે ફક્ત મર્દોને નહીં ઔરતોને પણ મદદ કરવી છે ખુદાની કીધું આ પીડરને આપણે કેવી રીતે મહત્વ નહીં કરીએ પેલું અને સૌથી મોટામાં મોટું એક્ઝામ્પલ સૌથી મોટામાં મોટું સોલ્યુશન ખુદાવંદ કરીમ કુરાન મજીદના અંદરમાં ઇરશાદ ફરમાવીને કહે છે શાપિત ખુદાંતવીત સુરે કસસ છે એના અંદરમાં નબી ખુદાવંદ કરીમ નબીઉલ્લાહ મૂસાની વાત કરે છે શું કહે છે નબીઉલ્લાહ મૂસા એક દિવસ ત્યાં મદાયનથી નીકળી મદ્યનથી નીકળી અને ત્યાં બહાર નીકળ્યા જંગલમાં દેઝેહમાં જ્યારે દેઝેહમાં જવાનું થયું એવા કુવા ઉપર પોતે પહોંચ્યા મારી સાથે છું ને અમુક લોકો તો મને વાકેન સૂતેલા લાગે છે અમુક લોકો તો કરેમાં સુઈ જ ગયા છે તમને ખબર છે આજે તમારું રોગને દુઃખ હોપો હતું આજે મારું રોગને દુઃખ ખાવાય હતું અને બહુ સારા મેલું કામ કર્યું છે મારો અવાજ ચાલ્યો ગયો એનો અર્થ એમ નથી કે ભાઈ તમે પણ આસ્તે આસ્તે સુઈ જાઓ અમુક લોકો તો બારે ઊભા હોય કીધું ત્યાં હજી તાજી હવા મળે જ છે અમને ગઈકાલે વાત કરી કીધું પણ શેખ કઈ બારે જે મળે છે ને અંદરમાં નથી મળતું ખબર ને બારે શું મળતું એ મને નથી ખબર કીધું એક આલિમ હતા પોતે ગયા ત્યાં સુપર માર્શેના અંદરમાં સુપર માર્શેમાં જઈ હજી ત્યાં સોંત્ર કોમર્શિયલના હજી બાયણે પૂઈ ગયા છે કે ત્યાં જોયું એક જવાન છે જવાન છે અને ત્યાં બસ ફરે છે ત્યાં અહીંયાથી ત્યાંથી ત્યાં પણ એમનું આ ડોક હલી રહી છે આમ આમ ખબર છે આવી રીતે આમ ચાલી રહ્યા તો આગાને પહેલાં એમ થયું કે બિચારાને અહીંયા દુખાવું છે પણ એ દુખાવું બીજો દુખાવો હોય આમ 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 કરતો હોય જ્યારે આગા સાહેબે સરખી નજર કરી તો જોયું કે અહીંયા કંઈ બટકું નાખેલું છે કીધું હા આ એ દર્દ છે આજકાલ તો કંઈ બધું સાંફીલ છે બધું ખબર છે કંઈ દેખાય ના સરખું અંદરમાં નજર કરો તો દેખાય કે અહીંયા જે છે એરપોચ પડેલા છે એમની પાસે જઈને કીધું ભાઈ કંઈ વાંધો છે કંઈ દર્દ થાય છે દુખાવો થાય છે કીધું ના તો કે તું શું કરે છે કીધું ગાયન સાંભળું છું ચોખ્ખી વાત અને આપણા જવાનોના અંદરમાં હોવું જોઈએ કંઈ પણ ખુદાના ઘરે થઈ જાય કહી દેવું ખપે ભાઈ આમ થઈ ગયું છે બહુ સારું કામ કર્યું કીધું આગા સાહેબ ગાયન સાંભળું છું કીધું તો પછી આ ગાયન તો ના સંભળાય અને આ ગાય તો મારા જેમ એક કલાકની મજલિસ પડી દીધી કીધું ગાયન આમ છે આવી રીતે આમ તેમ ગાયન સંભળાય કોઈ દિવસ ગાયન શૈતાનની વાતો છે શૈતાનની વાતો સંભળાય કોઈ દી શૈતાનની વાતો ના સાંભળી આ ગાયન શૈતાનની વાતો છે કીધું બસ ઠીક છે આગા સાહેબ કીધું ઠીક છે બસ હવે નહીં સાંભળું આમ કરીને એરપોર્ટને રાખી દીધા બીજે દિવસે મજલિસ પડવાનો ટાઈમ આવ્યો આગા સાહેબ મજલિસ પડી રહ્યા છે અને એ જ જવાન અહીં બેઠેલો છે અહીં આગા જોઈ છે કે આ બિચારો દબી ચૂચ સુભાનલ્લાહ કરે આજે ચૂપચાપ બેઠેલો છે કીધું આને કંઈ બિચારાને ખરાબ લાગી ગયું છે મજલિસ પતી ગઈ ઉતર્યા નિયાઝ ટાણે એમની સાથે વાત કરી કીધું ભાઈ સાહેબ કીધું ગઈકાલે મેં તને વાત કરી કંઈ ખરાબ લગાડવાની વાત નથી ખુદાનું પૈગામ છે ખુદાની વાત મેં તને કરી તું વ્યાધિ ના કર કીધું તું શા માટે ખરાબ લગાડે કીધું આગા સાહેબ મને તો જરાય ખરાબ નથી લાગ્યું
હું તો એટલો ખુશ થયો કે અમારા તમારા જેવા આલિમ અમારા પાસે છે. બહુ રાજી થયો. કીધું ઠીક છે. તો પછી કીધું આગા સાહેબ, પણ કીધું શા માટે તું કાલમ છે આજે? કીધું આગા સાહેબ મુશ્કેલ છે કે ગઈકાલે તમે મને એક કલાકની મજલિસ પડી દીધી, તમે મને કહ્યું કે ગાયન ના સંભળાય, ગાયન શૈતાનની વાતો છે. મેં કીધું ઠીક છે. આખા મારા આઈફોનને આઈટ્યુન્સને મેં તો ખાલી કરી નાખ્યો. ખાલી કરીને રાતના સૂતા રાતના સપનામાં મને શૈતાન આવ્યો મારી પાસે. શૈતાન આવ્યું મારી પાસે અને શૈતાનને મને કહ્યું કે ઓલો આગા સાહેબે તને વાત કરીને બહુ સારી વાત કરી. કીધું એને કાંઈ હદ્યો દેવું જોઈએ તને. કીધું આગા સાહેબ તમને ખબર છે, હમણાં જે છે હમણાં તાજી મેં એક પોર્શ કઢાવી છે. પોર્શ? કીધું હા. હમણાં જ ઉતારી છે? મેં કીધું હા. બહુ સારા મળી પોર્શ છે? કીધું હા. કીધું રાતના હું સૂતો તો શૈતાને મને કહ્યું કે આગા એ બહુ તને સારી વાત કરી. કીધું એને હદ્યામાં આ પોર્શ દઈ દે, એને આ તારી સારા મેલી મોટર એને દઈ દે. હવે આગા સાહેબ તો બિચારા ટેસ્ટમાં, કીધું એવો વખત છે કે કોઈ બેસાડતોય નથી તો દેશે ક્યાંથી? આગા સાહેબ તો ટેસ્ટમાં. કીધું આ તો પછી શું થયું? કીધું પણ આગા હું એક ડિલેમમાં છું. તમે ગઈકાલે કીધું કે શૈતાનની વાતો ના સાંભળે. શૈતાન રાતના મને આવીને કીધું કે તારી ઊંચા મીલી પોર્શ આગાને દઈ દે. હા એ બસ સ્વામમાં ખબર નથી પડતી, ડિલેમમાં છો, શૈતાનની વાત સાંભળું કે નહીં. આગાએ કીધું કોક ફેરે સંભળાવાય, કોક ફેરે સંભળાવાય. અઝીઝાને મુખ્તરમ, બે રાતનું મહેમાન છું હું તમારી પાસે, પછી તો તમને કાંઈ સાંભળવાની પાછી વાત નહીં આવે. મારી થોડીક એક સાથ મારી આપો, મારી થોડીક એક મદદ કરો. એક બાવાઝે બલંદ સલાવાતથી કહેવાનો મતલબ એ સૂજો ના, અમે અહીંયાથી તમે નીચેથી મને એક જ માણસને જો, હું તમને અહીંયાથી બધાને જોઈ શકું છું. તમે સૂજો ને હું તમને સુવા નહીં દઉં. એક સોલ્યુશન છે ખુદાવંદ કરીમ આપણને આપે છે. આપણને શું કહે છે? આપણને કહે છે કે આ હૈયાને તમારા સોસાયટી સમાજના અંદરમાં તમને પ્રિઝર્વ કરવું છે. એક સોલ્યુશન છે નબીઉલ્લાહ મૂસા એમના ગામેથી નીકળી જંગલમાં છે, એક કુવા પાસે પહોંચ્યા કે ત્યાં પૂરા ગામના લોકો ત્યાંથી પાણી લેતા હતા. ગામમાં પાણી ના મળે, એ લોકો એ કુવાની પાસે આવે ને ત્યાંથી પાણી લે. જ્યારે નબી મૂસાએ ત્યાં કુવા પાસે નજર કરી તો જોયું કે બે ઔરતો ત્યાં ઊભી છે, કે જે બે ઔરતો નબીઉલ્લાહ શુઆઇબ અલૈહિસ્સલામની દીકરીઓ છે. હવે નબીઉલ્લાહ મૂસા જ્યારે આગળ વધ્યા એ લોકોની પાસે, તો આ બંને દીકરીઓ જે છે નબીઉલ્લાહ શોએબની પાસે આવીને કહે છે કે ભાઈ અમે તમને લઈ જઈ અમારા બાપાની પાસે, પણ તમે જે છે અમને સાથ આપો, તમે અમારી સાથે આવો. ત્યારે તમે જો કુરાને મજીદના લફ્ઝ એ છે કે આ બંને દીકરીઓમાંથી એક જે છે આ નબીઉલ્લાહ મૂસાની પાસે આવી આલસ્તે હૈયા. ખાસ મો છે કુરાને મજીદનું કે હૈયા અને પ્યુદરની સાથે આવી, નહીં કે આવીને કેમ છે હેલો કરીને ભાઈ બે તન બૂચા મારી લે. ના, આ નબીઉલ્લાહ શોએબની દીકરી આવી, એમની નજર નીચી કરી અને ચીની દીતેની સાથે હયાની સાથે આવીને નબીઉલ્લાહ મૂસાની સાથે મુકાલમો કરી. અહીંયા ખુદાવંદ કરીમ આપણને એક વાત કરે છે. શું કહેવા ચાહે છે? કહેવાય ચાહે છે કે એ લોકો જ્યારે કોઈ પણ ઔરત, એ ઔરતો જ્યારે પણ કોઈ મરદની સાથે વાત કરો પણ, તો પણ તમે તમારા આવાજના અંદરમાં તમે એક હયા અને પ્યુદર એક જાતની શરમ રાખો, નહીં કે બસ ખુલ્લી રીતે બસ કેમ છે ભાઈ છે તું મારો અને એવી રીતે વાત શરૂ કરી નાખો. ના, હયાની સાથે તમે લોકોની સાથે વાત કરો. પણ જ્યારે ઔરતોની જ્યારે આ વાત થાય, ઔરતો કહેશે અમારું દિલ સાફ છે ભાઈ, અમને શું પડી છે, અમારું દિલ સાફ છે. એ મારી માઓ, એ મારી બહેનો, તમારું દિલ સાફ છે, પણ તમારા ઇર્દગિર્દમાં જે મગર બેઠેલા છે એ, અને આ હું નથી કહેતો, ખુદાવંદ કરીમ એક બીજી જગ્યાએ શપિત ખુદ ખંતવા સુરે અહઝાબના અંદરમાં ઇરશાદ ફરમાવીને કહે છે કે ને રસૂલે ખુદાને નહીં, રસૂલની ગડવાડીઓથી વાત કરે છે. શું કહે છે? કે એ રસૂલની ગડવાડીઓ
જ્યારે તમે લોકોની સાથે મર્દો લોકોની સાથે જ્યારે તમે વાત પણ કરો, પહેલા તો વાત કરો એ નહીં, પણ જ્યારે તમે વાત કરો તો તમે તમારા વચમાં હિજાબ રાખવું જોઈએ તમને, અને અગર વાત કરો તો એવા તમારા દિલ તમારા આવાજના અંદરમાં એક એવી ફેહમતે રાખો, એવું ના બને કે તમારા ઇર્દગિર્દમાં જે મર્દોના દિલ બીમાર છે, જે મર્દોના દિલ બીમાર છે, અગર તમે તમારી આવાજને મીઠી કરીને એ લોકોની સાથે વાત કર્યા તો એ લોકો ગુનાહના અંદરમાં પડી જાય. એ લોકો, એ મારી માઓ, એ મારી બહેનો, ખુદાને રસૂલની ગડવાડીનો ભરોસો નથી. એ મારા ભાઈઓ, એ મારા માવતરો, તમને તમારી ગડવાડીઓનો ભરોસો છે? ખુદાને રસૂલની ગડવાડીઓનો ભરોસો નથી. ખુદા મને કહે છે આપણને સૌને કે એ લોકો, એ મારા બંદાઓ, તમને તમારા ગડવાડીઓનો ભરોસો છે? અને યાદ રાખજો, અગર હિજાબ ન થયો, કુરાન મજીદના અંદરમાં એક આયત છે, બિસ્મિલ્લાહ રહમાન રહીમ, યૌમા યુનફખુ ફિસ્સૂર ફતઅતુના અફવાજા, કે કયામતનો દિવસ આવશે અને જ્યારે સૂર ઉપર ફૂંકવામાં આવશે બધા લોકોને કયામતના દિવસે ઊભા કરવામાં આવશે. જ્યારે બધા લોકોને ઊભા કરવામાં આવશે તો ફૌજ ફૌજ કરીને કયામતના મેદાનમાં લોકોને લઈ આવવામાં આવશે. પા કેટેગરી હશે કે કઈ કઈ કોણ કેટેગરી દો ગુના કરીને આવ્યો હશે એ પ્રમાણે લોકોને સાથો સાથ લઈ આવવામાં આવશે. રસૂલે ખુદાની પાસે સહાબી આવ્યો, સવાલ કર્યો, યા રસૂલલ્લાહ, આજે ગ્રુપ ગ્રુપની વાત થાય છે કે યૌમા યુનફખુ ફિસ્સૂર ફતઅતુના અફવાજા, ફૌજ ફૌજ અને ગ્રુપના અંદરમાં કેટેગરીમાં લઈ આવવામાં આવશે. યા રસૂલલ્લાહ, આ કઈ કેટેગરી? રસૂલ કે છે કે આ 10 ગ્રુપ માંથી એક ગ્રુપ ને બોલાવવામાં આવશે, અને એ ગ્રુપ એવું હશે કે એ ગ્રુપના અંદરમાં ઔરતો પણ હશે અને મર્દો પણ હશે. જ્યારે લઈ આવવામાં આવશે મેદાને કયામતના અંદરમાં, ત્યારે ખુદાવંદ કરીમ એક એવું રૂમ તૈયાર કરશે, એક એવું આસાન્સર જેવું તૈયાર કરશે. આસાન્સર આપણે બધા જોયા છે, એવું આસાન્સર અને કોટડું તૈયાર કરવામાં આવશે કે જે આગ ઈ આગથી ભરેલો હશે. એ આપણો આગ નહીં આ દુનિયાનો કે જે આપણે નથી ખમી શકતા, આ એ આખરતની આગ છે કે જેને 70 ફેરે ઠારવામાં આવ્યું છે મેટાફોરિકમાં, અને આ દુનિયાના અંદરમાં મોકલવામાં આવી છે. આ એ આગ હશે આખરતની કે જે આસાન્સરના અંદર આ પૂરું રૂમ અને આ પૂરી પ્યેસ જે છે આગ ઈ આગથી ભરેલી હશે. ખુદાવંદ કરીમ ત્યારે હુકમ આપશે કે આ બધી ઔરતોને પણ આના અંદરમાં રાખવામાં આવે. ઔરતોને જ્યારે અંદરમાં નાખવામાં આવશે, જ્યારે આ રૂમને બંધ કરવાની તૈયારી હશે, ખુદાવંદ કરીમ ફરિશ્તાઓને કહેશે કે રૂમને હજી બંધ ના કરો, એ લોકોના આ મર્દોને પણ અંદરમાં ગરાવો. મર્દોને ગરાવવામાં આવશે અને ત્યારે હજી આવી રીતે બારણાને બંધ કરવામાં આવશે, અને આના અંદરમાં આ ઔરતો અને આ મર્દોને 20,000 વર્ષ સુધી બારવામાં આવશે. 50,000 વર્ષ સુધી આના અંદરમાં બરવું ખપશે. એ લોકો રાખ થઈ જશે, ખુદા પાછો બનાવશે, પાછો રાખ થઈ જશે, પાછો બનાવશે. આ હું નથી કહેતો, કુરાને મજીદ કહે છે લા યમૂતુ ફીહા વલા યહયા. આ જહન્નમની એ આગ છે કે જેના અંદરમાં ન તમે મરશો ન તમે જીવશો. ત્યારે આ ઔરતો ખુદાથી સવાલ કરશે કે એ ઔરતો, એ ખુદા, અમે જે છે આ દુનિયાના અંદરમાં અમારો શું ગુનો હતો જેથી તું અમને આવા અઝાબના અંદરમાં રાખે છે? ત્યારે ખુદાવંદ કરીમ એ લોકોને જવાબ આપશે કે એ ઔરતો, દુનિયાના અંદરમાં તમને કહેવામાં આવતું હતું કે તમે હિજાબ કરો, હિજાબ તમે ન કર્યા, ઉગાડા માથે અને ઉગાડા સરની સાથે તમે જતા હતા, ઘૂમતા ફેરતા હતા, અને આજે કયામતનો દિવસ આવ્યું છે, તમને પાક થવું પડશે. 50,000 વર્ષ સુધી આ રૂમના અંદરમાં નાખવામાં આવશે. ત્યારે મર્દો કહેશે, એ ખુદા, આ તો ઔરતો, એ લોકોને જવા દે, અમને તો કાઢે અહીંથી, અમારો શું ગુનો, અમે હિજાબ નથી કરતા, અમે કઈ હિજાબ કરતા ન હતા. કીધું, એ લોકો, તમે આ ઔરતોના શોહર છો, તમે આ ઔરતોના બાળક છો, તમે આ ઔરતોની ઔલાદ છો, તમે આ ઔરતના પિતાઓ છો, આ દીકરીઓની તમે બાપ છો.
જ્યારે દુનિયાના અંદરમાં એ લોકો હિજાબ નહોતી કરતી, તમોને તો ખુદાએ જીભ આપેલી હતી, તમોને તો ખુદાએ જબાન આપેલી હતી, તમોને ખુદાએ કહ્યું હતું કે અમર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર કરો, પણ તમે આ દુનિયાના અંદરમાં તમારી દીકરી, તમારી ઘરવાળી, તમારી માં જ્યારે ઘરથી નીકળતી હતી પડદા વગર નીકળતી હતી, તમે કાંઈ નહોતા બોલતા. આજે એ લોકો પણ બરસે, તમે પણ જાઓ ભડકા ખાવા, તમે પણ જાઓ ભડકા ખાવા. ખુદાવંદ કરીમ કે છે 50,000 વર્ષ સુધી આ રૂમના અંદરમાં બરુ ખપશે. છે આપણામાં એવી તાકાત અઝીઝાને મુખ્તરમ? લોકો કે છે આવશે ત્યારે થઈ રહેશે, જોઈ લેશું. અઝીઝાને મુખ્તરમ આ નહીં જોવાય, આ કયામતના દિવસે આ બધી વાતો નહીં જોવાય. અગર સુધરવું છે તો અત્યારથી સુધરીએ. અને એ નહીં, આ લોકો આવશે કે છે પણ શેખ અમે તો પહેરે છે પડદો, ઓલો ધીકા પોતાબલે નહીં, આ ઓલો અહીંયાથી ઉપરથી આવી રીતે બફકો નીકળતો હોય, ત્યાંથી પૂરી છાતી દેખાતી હોય, ત્યાંથી પૂરું ગળું દેખાતું હોય, આવી રીતે અઝીઝાને મુખ્તરમ હિજાબ પણ પહેરવાની રીત છે, હિજાબ પણ પહેરવાની રીત છે. ખુદાવંદ કરીમ કે છે યાદ રાખજો, આ હિજાબ, આ હયા અગર તમારી જિંદગીમાંથી નીકળી, તમે મારી મદદ નહીં કરી શકો. એટલા માટે રસૂલ ખુદા મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ આ હિજાબ, અઝીઝાને મુખ્તરમ જ્યારે રસૂલની વાત આવી, પણ એના પહેલા એ પણ કહી દઉં, આ હિજાબને હું કેમ સમજ્યો છું, મોહર્રમ સવર આવે પછેડી પહેરીએ અને ચાલીએ છે, થઈ ગયું, પછેડીમાં થઈ રહેશે. અઝીઝાને મુખ્તરમ આ હિજાબને શું હું મારી જિંદગીના અંદરમાં સમજ્યો છું કે આ હિજાબ એટલે શું? અને આ મર્દોને પણ લાગુ પડે છે. ઔરતોમાંથી શહેજાદી ઝહરા એમના છેલ્લા દિવસો પસાર કરી રહ્યા છે, પાંસરીઓ બધી તૂટી ગઈ છે, શ્વાસ લેવામાં તકલીફ છે, બસ જવાની અણી ઉપર છે. એક દિવસ જનાબે અસ્મા બિનતે ઉમૈસ જોઈ છે કે જનાબે ઝહરાની હાલત એટલી ખરાબ છે અને પોતે ગિરિયા કરી રહ્યા છે, રડી રહ્યા છે. જનાબે અસ્મા શહેજાદીની પાસે આવીને કહ્યું, શહેજાદી કંઈ તકલીફ છે, કાંઈ વાંધો છે, આટલા તમે રડી રહ્યા છો? સાંભળજો. આ કીધું, એ અસ્મા મને એ વ્યાધિ થઈ છે કે જ્યારે મારી મોત થઈ જશે અને જ્યારે મને કબ્રસ્તાનના અંદરમાં મને દફન કરવામાં આવશે, તો મારી મૈયતને, આ ના મહેરમો મારી મૈયતને જોશે એ પણ મને ગવારા નથી. મરવા પછી પડે શહેજાદી, તમે તો કફનના અંદરમાં હશો. શહેજાદી કે છે, ના મને એ પણ ગવારા નથી કે મારી મૈયત સામે ના મહેરમો જોઈ. આપણે મારી જિંદગીના અંદરમાં હિજાબ શું છે અને શહેજાદી હિજાબને શું સમજે છે? ત્યારે જનાબે અસ્મા બિનતે ઉમૈસ કહે છે કે એ શહેજાદી તમે વ્યાધિ ન કરો, અમે જ્યારે ઇથિયોપિયાના અંદરમાં એક્ઝિલમાં હતા, અમે જ્યારે હિજરત કરવા ગયા હતા, ત્યારે અમે જોયું હતું કે આ ઇથિયોપિયાવાળાઓ એ લોકોના રીત અને કલ્ચરમાં એ છે, ધ્યાન દઈને સાંભળજો, એ લોકોના કલ્ચરમાં એ છે કે એ લોકો પોતાના મુર્દાઓને જ્યારે દફન કરવા જાય તો એ લોકોની મૈયત, એ લોકોના જનાઝાઓને પાંદડા અને પાલમીએના પાંદડાઓથી સતાડી નાખે, જેથી કરીને લોકોની નજર ના જાય કે આના અંદરમાં શું છે. ત્યારે શહેજાદી કહે છે કે આ એમના ઉપર જે દરવાજો પડ્યો હતો એ દિવસથી લઈને કે એમની શહાદત સુધી, પહેલી ફેરે શહેજાદી મુસ્કુરાણા અને કહ્યું કે હા, એ મારા મરવા પછી પણ મારું હિજાબ બચી જશે. આ શહેજાદીનું હિજાબ અને મારું હિજાબ શું? રસૂલે ખુદાની પાસે જિબ્રાઈલ આવેલા છે, બેઠેલા છે. રસૂલે ખુદા કહે છે, જિબ્રાઈલ તમે ક્યારેક ક્યારેક હસવું આવે? તમે તો ફરિશ્તા છો, અમે તો એટલું હસતા હોય, ભૂલ રમતા રમતા બધું કરતા કરતા જે પણ હોય ડગલે પગલે હસે, પણ તમે હસો? જિબ્રાઈલે કીધું કે યા રસૂલલ્લાહ, અમને પણ ક્યારેક ક્યારેક હસવું આવે. કીધું, જિબ્રાઈલ બયાન તો કર, ક્યારે બયાન તો કરો ક્યારે તમે હસતા હોય. ત્રણ એવા મોકા છે જિબ્રાઈલ કે છે અમને હસવું આવે, એ બેને મૂકી દઉં છું, છેલ્લું બયાન કરું છું. જિબ્રાઈલ કે છે કે અમે ફરિશ્તા ઉપર ક્યારે હસતા હોય ખબર છે? અમે ત્યારે હસતા હોય જ્યારે એક ઔરત
खुले माथे हिजाब वगर एमना सांकड़ा कपड़ा पेरी ने ज्यारे बजारों मा ने आ गाम ना अंदर मा फरती होई अने त्यारे हिजाब न करया दुनिया ना अंदर मा अने ज्यारे मरी जाए ज्यारे एमने दफनावा मा आवे तो एमने कफन ना अंदर मा लपेटी ने ले आवा मा आवे त्यारे अमे फरिश्ताओ हंसता होय अने अमे कहता होय बेवकूफ आ दुनिया ना अंदर मा ज्यारे तारा शरीर नी कीमत हती त्यारे पूरी दुनिया ने तू तारू शरीर देखाड़ती हती आजे खुदा ने तू गेलो बनावा आवी छे આજે તું ખુદાને ભમાવા આવી છે આજે તારા કફનની પણ અમને જરૂર નથી તારા કફનને જોઈને અમને હસવું આવે છે પણ જ્યારે ઔરત ખુલુસની સાથે નિખાલસતાની સાથે જ્યારે ખુદાની મદદ કરવા ચાહે છે એમની જિંદગીના અંદરમાં હયાને જ્યારે ઉતારે છે તો જુઓ ખુદા કેવી રીતે મદદ કરે છે આયતુલ્લાહ અબ્દુલ કરીમ કશ્મીરી અને મેં ખતમ કર્યું આયતુલ્લાહ અબ્દુલ કરીમ કશ્મીરી નજફના અંદરમાં રહેતા હતા મોટા આલિમ ખુદા એમને જન્નતમાં આલી દરજ્જો ઇનાયત કરે એમના જમાનામાં એક દિવસ એમને સમાચાર મળ્યા કે નજફે અશરફ એમના પોતાના ગામે મૌલા અલીના હરમમાં એક ઔરત છે એક એવી એફલ્યુઅન્ટ ઔરત છે કે જ્યારે પોતે હરમના અંદરમાં દાખલ થાય તો બધી બીબીઓ બધી ઔરતો ફક્ત એમને જોઈને એટલી આતિરે થાય કે એમની ઇર્દ ગિર્દમાં આવીને બેસી જાય અને એમનાથી સવાલ કરે જે પણ સવાલ આવે એમનાથી સવાલ કરે દીન દીનના સવાલ આયતુલ્લાહ કશ્મીરી ત્યારે પૂછવા લાગ્યા કીધું આ ઔરત કાંઈ ભણી છે કાંઈ હૌઝામાં પડેલી છે કીધું ના આ તો ઔરત ગામડાની છે કાંઈ આવડતું નથી એને સાવ જેને આપણે કે અભણ આને તો કાંઈ નથી આવડતું તો પછી કીધું શા માટે આ બધી ઔરતો એમની પાસે આવીને સવાલ કરે છે કીધું ખબર નહીં પણ આ ઔરતના અંદરમાં એટલો રુઆબ છે એટલું એમની પાસે કંઈ છે કે બસ ઔરત હજી એમની સામે જોઈ એ બધા લોકો આવીને એમની પાસે ઇલ્મ હાસિલ કરે છે આયતુલ્લાહ અબ્દુલ કરીમ કશ્મીરી કહે છે કે મને આ ઔરતને મળવું છે મને આ ઔરતને મળવું છે રોંદેવુને મુકરર કરવામાં આવ્યું એક એવી જગ્યાને મુકરર કરવામાં આવી મૌલા અલીનો હરમ ખુદા બધાને નસીબ કરે વારંવાર નસીબ કરે મૌલા અલીના હરમમાં ઘણા બધા રૂમ છે એક રૂમના અંદરમાં આ પૂરો વ્યવસ્થા કરવામાં આવ્યું અને પૂરી તૈયારી કરવામાં આવી એ ઔરતને બોલાવવામાં આવી આયતુલ્લાહ અબ્દુલ કરીમ કશ્મીરી એની સાથે મુલાકાત લીધું સલામ કલામ કેમ છો ઠીક છે બધી વાત કરીને આયતુલ્લાહ કશ્મીરી બસ એમને કહે છે ઔરત તમે ક્યાંય ભણ્યા છો કીધું હું તો ગામડાની ઔરત હું શું જાણું તો કીધું શા માટે બધી ઔરતો તમારી પાસે આવે છે આટલું શું છે તમારા પાસે ક્યાંથી તમને આ બધું મળ્યું કીધું આ એક રાસ છે પણ હું તમને બયાન કરું છું કીધું શું છે કીધું વાત એમ છે કે આયતુલ્લાહ શેખ સાહેબ વાત એમ છે કે હું જે છે એક વેવ છું એક બેવા ઔરત છું મારી 5 ઔલાદ છે 5 એક દિવસ આ મારા 5 ઔલાદની જ્યારે વિલાદત થઈ ગઈ અમુક દિવસના થયા મારા જવાન શોહરનો એક્સિડન્ટના અંદરમાં ઇન્તેકાલ થઈ ગયો જ્યારે ઇન્તેકાલ થઈ ગયો તો હવે ઘરના અંદરમાં ફાકા હું મારા સાસરિયાઓની પાસે નહોતી જતી કારણ કે મારા સાસરિયાઓએ મને કીધું કે તારા પગ એટલા ખરાબ છે તારા પગલા એટલા ખરાબ છે કે તારા લીધે અમારા દીકરાની વફાત થઈ ગઈ થાય ને ઘણી ફરે કીધું આ આના પગલા જ ખરાબ છે કાંઈ પણ હજી ઘરમાં દાખલ થઈ ન થઈ કે આ બધું ભાંગવાનું શરૂ થઈ ગયું ના આ કહે છે કે મારા સાસરિયાઓની પાસે હું જતી નથી કારણ કે એ લોકો કહેતા હતા કે તારામાં કંઈ નહુસ છે તારા લીધે અમારા દીકરાની વફાત થઈ ગઈ એ લોકો મને ફિનાન્સિયરમાં પણ મારી મદદ નહોતા કરતા મારા પારાની પાસે પણ ના જઈ શકું કારણ કે એ લોકો તો પહેલેથી ગરીબ હતા એ લોકો મારી શું મદદ કરી શકે મારા પાસે 5 ઔલાદ એ લોકોને હું શું કરાવું ખેર એક દિવસ આવ્યો કે ઘરના અંદરમાં ફાકા શરૂ થયા ઘરમાં ખાવાના પૈસા નહીં અને ઘરના અંદરમાં ખાવાની વસ્તુ પણ નહીં પહેલો દિવસ ગયો બીજો દિવસ ગયો જ્યારે ત્રીજો દિવસ ગયો મારાથી ખમાનું નહીં મારા છોકરાઓ તડફડિયા મારતા હતા હાય ભૂખ લાગી છે પ્યાસ લાગી છે કાંઈ હતું નહીં ઘરમાં પણ હું કરું છું જ્યારે કોઈની પાસે જ્યારે હાથ લાંબો કરીને મદદ માંગતી હતી બધા લોકો તૈયાર થઈ જતા હતા અને કહેતા હતા અમે તારી મદદ કરશું પણ બદલામાં એ લોકો પણ કાંઈ વસ્તુ માંગતા હતા મારા પાસેથી ગુના માંગતા હતા કીધું અમારી સાથે અમારા માટે ગુના કર અમે તને આપે ખાવા અમે તને ખાવાના પૈસા આપે ત્યારે મેં ઘણા દિવસો સુધી મેં સબર કરી કીધું હું
ગુનાહ તરફ હું કદી પણ નહીં જાઉં, જે પણ ખમવાનું હશે હું ખમી લઈશ, ગુનાહ તરફ હું નહીં જાઉં. એ આગા એક દિવસ આવ્યો મારાથી ખમાણું નહીં, મેં કીધું જે થાય મારા બચાવને મને ખરાવું છે. અને હું એ નિયત કરી કે બસ આજે અગર ગુના પણ કરવાના હોય તો ગુના પણ કરી લઈશ, પણ મને પૈસા લઈ અને મને મારા બચ્ચાઓને ખરાવવું છે. એ નિયતમાં હું ઘરથી બહાર નીકળી. ઘરથી હજે બહાર નીકળી, ચાલતા ચાલતા મને રસ્તામાં અબલ ફદલિલ અબ્બાસનો હરમ દેખાણું. અબલ ફદલનું જ્યારે હરમ દેખાણું તો મારા દિલના અંદરમાં બસ એક એવી એક જાગૃતિ પૈદા થઈ અને મને મેં મારા દિલથી કહ્યું, આ એ અબ્બાસ છે કે જે સકીનાની આસ છે, આ એ અબ્બાસ છે કે જેને સકાઈ સકીના કહેવામાં આવે છે, આ એ અબ્બાસ છે કે જે બાબુલ હવાઈ છે. એણે હુસૈનની મદદ કરી હતી, શું મારી મદદ નહીં કરે? બસ એ વિચારમાં અને વિચારમાં હું ગુના કરવા જવાને બદલી હું ગરી ગઈ અબલ ફદલિલ અબ્બાસના હરમમાં. અને ત્યાં ઝરીમાં જઈ અને ઝરીને પકડીને મેં દુઆ માંગીને મેં કહ્યું, અબ્બાસ હુસૈનની પણ તમે મદદ કરી છે, એ અબ્બાસ તમે મારી પણ મદદ કરો, મને ગુનાહથી તમે બચાવો, મારા પાસે પૈસા નથી, કાંઈક પણ તમે મને વ્યવસ્થા કરી દો, મારા પાસે કાંઈ ઇલ્મ નથી, હું ગામડાની ઓરત છું, મારા પાસે કાંઈ ઇલ્મ પણ નથી, કાંઈ મને નથી આવડતું, બસ તમે મારા રસ્તા ખોલી આપો. આખી રાત મેં દુઆના અંદરમાં કાઢી. હવે ઓરત છે, ઇન્સાન છે, રાતના આ ઇબાદત અને દુઆ કરતા કરતા મારી આંખ લાગી ગઈ. જ્યારે મારી આંખ લાગી ગઈ તો મેં સપનામાં જોયું કે મારી પાસે એક મરદ આવી રહ્યો છે મારી પાસે, અને એમના હાથ નથી. હું સમજી ગઈ આ મારા આકાબલ ફઝલ છે. મારી પાસે આવ્યા અને કહ્યું કે એ ઔરત, તું નિખાલસતાની સાથે મારી પાસે આવી છો, ખુદાની તારી મદદ કરવી છે, તારે ખુદાની તારી મદદ કરવી છે? કીધું હા. કીધું એ ઔરત જા, મેં તને ઇલ્મ અતા કર્યું, અહીંયાથી તું નીકળી અને આ જે હરમના અંદરમાં જેટલી પણ ઔરતો છે એ લોકોના સવાલના જવાબ તું આપ. કીધું મારી આંખ ઉગડી. જ્યારે મારી આંખ ઉગડી તો હું હરમમાંથી નીકળી. હજી નીકળી તો મેં એ મહેસૂસ કર્યું કે એક ઔરત મારી પાસે આવી છે. આ ઔરત જ્યારે મારી પાસે આવી, ધ્યાન દઈને સાંભળજો, આ ઔરત મારી પાસે આવીને કહ્યું કે એ ઔરત, એવું લાગે છે કે તમે આલીમાં છો. મારા મગજમાં ગર્યું નહીં. મેં કીધું ના, હું તો અભણ બાયડી છું, હું તો ગામડાની ઔરત છું, મને કાંઈ નથી આવડતું. કીધું ના, તમને કાંઈ આવડે છે? ઘણા સવાલો પોતે મને કરી, પણ મેં મહેસૂસ કર્યું કે જે પણ સવાલ પોતે મને કરતી હતી એમના જવાબ મારા દિલમાંથી નીકળતા હતા. જ્યારે આ જવાબ મારા દિલમાંથી નીકળતા હતા મને એમ થયું કે આ મારા હાથમાં કંઈ નથી, આ અબલ ફઝલ મારા દિલના અંદરમાં એ જવાબ ઉતાર્યા છે. જ્યારે આ ઔરતના એક એક સવાલોના જવાબ મેં આપ્યા તો આ ઔરત જે છે એમના હાથમાં એમના કંઈ પાકીટમાંથી જે છે એક રકમ નીકાળી, આ રકમને નીકાળી અને મારા હાથમાં આપ્યું અને મને કહ્યું કે એ ઔરત, તારા ઘરના અંદરમાં તારા બચ્ચાઓ ભૂખ્યા છે, આ પૈસાને તું લઈ અને ત્યાં બજારે જઈ અને વસ્તુને ખરીદી, તારા બચ્ચાના પેટને તું ભર. જ્યારે આ વસ્તુને મેં જોઈ મેં તરત સમજી નહીં, પણ જ્યારે મેં અબલ ફદલિલ અબ્બાસના મેં મિનારા અને ગુંબડ તરફ મેં નજર કરી તો મને મારા આંખેથી અબલ ફદલિલ અબ્બાસ મને પાછા દેખાણા અને અબલ ફદલિલ અબ્બાસ મને કહી રહ્યા છે, એ ઔરત, દિલના અંદરમાં ફક્ત નિયત કરી કે તને ખુદાની મદદ કરવી છે, હયાને તારા હાથથી તને ના નહોતું જવા દેવું. એ ઔરત, હજી ફક્ત નિયત કરી હતી, તું જો ખુદાએ તારા રસ્તાને કેવી રીતે ખોલી નાખ્યા. કોન્ડિશન શું છે? ફક્ત નિયત છે અઝીઝાને મુખ્તરમ, મારા દિલના અંદરમાં ફક્ત નિયત હું કરી લઉં કે મને ખુદાની મદદ કરવી છે. જુઓ રસ્તા કેવી રીતે ખુદા ખોલી નાખે છે અને ખુદા જવાબ આપે છે. ઇન તનસુરુલ્લાહ યનસુરકુમ, તને મારી મદદ કરવી છે, હું પણ તારી મદદ કરીશ. પણ કોન્ડિશન, એ ઔરત, તને મારી મદદ કરવી છે, તારી જિંદગીના અંદરમાંથી હયાને કદી પણ ન જવા દેજે. કેવી હયા અઝીઝાને મુખ્તરમ! આ એ હયા કે જે જનાબે ઝૈનબ બિન્ત અલી કરબલાના અંદરમાં દેખાડ્યા છે. કેવી હયા! એ હયા કે જે સકીના બિન્ત અલ હુસૈન ત્યાં કરબલાના અંદરમાં દેખાડ્યા છે. સાંભળશો અઝાદારો, ટાઈમ બહુ ઘણો બધો વીતી ગયો,
આ મસાહેબના બે જુમલાને આપ લોકોની સામે બયાન કરી અને આપની ઝહેમત તમામ કરવા ચાહું છું. આ રિવાયતના અલ્ફાઝ છે, કહે છે કે જ્યારે કરબલાથી આ લૂંટાયેલો કાફલો નીકળ્યો છે, તો આ કરબલાથી આ લૂંટાયેલો કાફલો કુફા તરફ ગયો. કુફામાં જાતા જતા, હજી કરબલાથી બસ નીકળતા હતા અને કુફા તરફ જતા હતા, અડધે રસ્તે મૌલા હુસૈનનો સર, કે જે નેઝા ઉપર બલંદ હતો, એ આગળ વધવાનું બંધ કરી નાખ્યું, આગળ વધે જ નહીં. ત્યારે શિમ્ર ઘણી કોશિશ કરી કે આ મૌલા હુસૈનના સરને આગળ વધારે, પણ સર આગળ નહોતો વધતો. ત્યારે એક મરતબા શિમ્ર સૈયદે સજ્જાદની પાસે આવ્યા. કોણ સૈયદે સજ્જાદ? કે જેના હાથમાં હથકડી છે, પગમાં ઝંઝીર છે અને ગળામાં ખારદાર તોક છે. એમની પાસે આવી અને શિમરે કહ્યું કે એ સૈયદે સજ્જાદ, જો તમારા બાબાનું સર આગળ નથી વધતું, તમે કંઈ કોશિશ કરો કે આ સર આગળ વધે. અગર આ સર આગળ ન વધ્યું તો હું તમોને તાઝિયાના મારીશ. સૈયદે સજ્જાદને આ સાંભળવું હતું કે એક મરતબા પોતાના ઊંટ ઉપરથી ઉતરી અને મૌલા હુસૈનના સર પાસે ગયા છે. સરની પાસે જઈ અને કહ્યું કે એ બાબા, હવે આ તાઝિયાના ખાવાના મારામાં તાકાત નથી. એ બાબા, તમે મારી મદદ કરો, તમે મને જવાબ આપો, શા માટે તમે આગળ નથી વધતા? મૌલા હુસૈનના સરમાંથી અવાજ આવી, કીધું, એ દીકરા, જાઓ જરાક તપાસ કરો, આ કાફલાના અંદરમાં મારી સકીના ક્યાંય ખોવાઈ ગઈ છે. મારી સકીના ક્યાંય દેખાતી નથી. બસ અઝાદારો, આ સાંભળવું હતું કે સૈયદે સજ્જાદ તડપી ઉઠ્યા અને ત્યાં શોધવાની, તલાશ કરવાની તપાસ કરી. કીધું, બસ સકીના દેખાતા નથી. બસ એવામાં જનાબે ઝૈનબ સૈયદે સજ્જાદની પાસે આવ્યા છે અને કહ્યું કે એ સૈયદે સજ્જાદ, શું વ્યાધિ છે, એ શું ચિંતા છે, એ શા માટે તમે વ્યાધિ કરો છો? સૈયદે સજ્જાદે કહ્યું કે એ બીબી, એ ફૂફી અમ્મા, જનાબે સકીના દેખાતા નથી. આ પૂરા કાફલાના અંદરમાં સકીના ક્યાંય ખોવાઈ ગયા છે. બસ અઝાદારો, જનાબે ઝૈનબે કહ્યું કે સૈયદે સજ્જાદ, તમે ડગો નહીં, હું જાઉં છું સકીનાની તલાશ માટે. બસ સકીનાને તલાશ કરતા કરતા એક એવી જગ્યાએ પહોંચ્યા છે કે જનાબે ઝૈનબ જોઈ છે કે સકીના એક જગ્યાએ સૂતેલા છે, એક જગ્યાએ આરામ કરી રહ્યા છે, પણ એકલા આરામ નથી કરતા, બસ કોઈના ખોળા ઉપર આરામ કરી રહ્યા છે. આ એ ઓરતના ખોળા ઉપર આરામ કરે છે કે એ ઓરત નકાબપોશ બીબી છે અને એમને જે છે પોતાના ખોળા ઉપર સકીનાને સુરાવી રહ્યા છે. બસ અઝાદારો, જનાબે ઝૈનબ આ ઓરતની પાસે આગળ ગયા છે અને કહ્યું કે એ ઓરત, તારી ઘણી મહેરબાની, તારી ઘણી હું શુક્રિયા અદા કરું છું કે આ ઓરત જ્યારથી એમના બાબાથી જુદા થઈ છે, એ રાતથી લઈને કે આજથી સુધી મારી દીકરી સકીના આજથી સુધી આરામથી નથી સૂતી. જ્યારે પણ સુવાની કોશિશ કરતી હતી તો એમને શિમર આવીને તમાચા મારતો હતો, જ્યારે પણ પોતે સુવાની કોશિશ કરતી હતી શિમરનને તાઝિયાના મારતો હતો. પણ એ ઓરત, તારો શુક્રિયા કરવા બદલ એ પણ તને સવાલ કરવા ચાહું છું કે તમે કોણ છો? આ જેટલા પણ દુશ્મનો છે કોઈ પણ સકીના ઉપર રહેમ નથી કરી, શા માટે તમે કોણ છો કે આ દીકરી ઉપર તમે રહેમ કરી છો? ત્યારે એ ઓરતે, કે જે નકાબપોશ હતા, એક મરતબા જનાબે ઝૈનબને જવાબ આપીને કહ્યું કે એ દીકરી ઝૈનબ, અગર હું મારી સકીનાનો ખ્યાલ નહીં કરું તો કોણ મારી સકીનાનો ખ્યાલ કરશે? બસ જનાબે ઝૈનબને આ સાંભળવું હતું, એ ઓરતની સામે જોઈને કહ્યું, પહેલો સવાલ એ કરવા ચાહું છું, તમારો અવાજ મને જાણીતો લાગે છે, તમે કોણ છો, તમે ક્યાંના છો, શા માટે તમારી આવાજને હું ઓળખું છું? અને બીજો સવાલ એ કે તમે શા માટે મને દીકરી ઝૈનબ કરીને પુકાર્યા? શા માટે તમે મને દીકરી કરીને પુકાર્યા? તમે કોણ છો કે તમે આ દીકરી જ્યારે તમે મદીનાથી નીકળ્યા હતા હું પણ જન્નતુલ મકીથી નીકળી હતી, અરે જ્યારે તમે કરબલાથી કુફા અરે અહીંથી શામ જશો, એ દીકરી ઝૈનબ તમે વ્યાધિ ન કરો, હું પણ તમારી સાથે કુફા
અરે કુફાથી શામ હું તમારી સાથે છું. ولا ولعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون.